બાડોલી તાલુકાના સરબણ ગામે ફરીવાર બુટલેગરો સામે ગ્રામજનો આક્રમક બન્યા હતા. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાતા ટોળું આજે સરબણ ચોકડી પર હલ્લા બોલ કર્યું હતું. બીજી બાજુ પોલીસે પણ બુટલેગરને સબક શીખવવા બદલે બુટલેગરની ફરિયાદ લઈ કેટલાક ઇસમો સામે જ ગુનો નોંધતા મામલો ગરમાયો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરબણ ગામે ફરીવાર બુટલેગર રાજ શરૂ થતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગામમાં દારૂબંધી મામલે હળપતિ સમાજના યુવાનો આગળ આવ્યા હતા, જેથી બેફામ બનેલા બુટલેગરો દારૂબંધી મામલે ગામના યુવાનો સાથે મારામારીની ઘટના બની રહી છે. ગતરોજ પણ એ જ પ્રકારે બબાલ થઈ હતી, જેમાં અજય ચૌધરી નામના યુવાનને કેટલાક બુટલેગરોએ માર માર્યો હતો. આજે મોટી સંખ્યામાં હળપતિ સમાજના યુવાનો સરબણ ચોકડી પાસે હલ્લાબોલ કર્યો હતો. પોલીસ કાર્યવાહીથી ગ્રામજનો અસંતુષ્ટ છે અને ગામનો અજય રાઠોડ નામના બુટલેગરે મારામારીની ફરિયાદ આપતા પોલીસે દારૂબંધી માટે ગયેલા 15થી વધુ યુવાન સામે ફરિયાદ નોંધાતા વિવાદ વકર્યો હતો. અમારી સાથે એવું બન્યું કે સાહેબ કે બુટલેગરનો ત્રાસ છે, અમને એ લોકો મારામારીને એવું કરવા આવે છે અમારે ત્યાં. અમે એ હેરાન થઈ ગયા છે. હવે આ લોકો કંઈ કરતા નથી અમારી સાથે. શાના માટે મારામારી કરવા આવે છે? એ લોકો દારૂબંધીમાં શું કરતો બંધીને એલાન અમે આમંત્રણ પત્ર બધું કરી રહ્યા છે. એ લોકોને અમે બધું કર્યું છે, પણ તે છતાં એ લોકો વેચે છે. એના મારા છોકરાએ કહેવા ગયા, તેમાં એ લોકો ગારો ગાડી કરવા લાગ્યા, તેમાં લડાઈ ઝઘડો થઈ ગયો, તેમાં મેં માર્યો બી એ લોકોએ. શું નામ છે બુટલેગરનું? બુટલેગરના નામ તો બધા દેતો બધા છે, નામ તો પહેલેથી જ છે, ખબર જ છે બધા. અને શું થયું છે? અમારી માંગણી એ છે કે બુટલેગર લોકો વારે વારે આવીને અમને પરેશાન કરે છે અને મારવાની ધમકી આપે છે, બરાબર છે. અને કાલે રાતના લડાઈ થઈ છે આ બાબતમાં દારૂ વિશે, તો અમારો મુદ્દો એ જ છે કે દારૂ બંધ કરો અને બુટલેગરને સખ્ત સજા આપો. કેટલા બુટલેગરો છે? એ બુટલેગર લગભગ 20-25 જેવા છે. આગળ પણ થયેલું હતું? હા, આગળ પણ થયેલું છે. તેનું શું નિરાકરણ? તેનું કંઈ થયું નહીં. અમે આવેદન પત્ર આપો સબ ઇન્સ્પેક્ટરને, મામલેદારને, જમાદારને બધાને આપ્યો છે, પણ એનું કોઈ કાર્યવાહી થઈ નથી. આજે શું કામ આવ્યા? આજે અમે એ જ ફરિયાદ માટે અહીંયા આવ્યા છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી.